વાત કરીએ તો ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રિમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરુદ્ધમાં બંધનું ખાસ એલાન આપ્યું હતું અને તેમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની પણ અનેક માંગણી કરી હતી, એક યાદી પણ બહાર પાડી છે. અને ત્યારે ખાસ ભારત બંધ હવે સંગઠનો સાથે અનેક રાજકીય પક્ષોનું પણ સમર્થન પણ મળ્યું છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એસસી એસટી અનામતમાં ક્રિમી લેયરના ખાસ લઈને નિર્ણય આપ્યો હતો અને ત્યારે આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તમામ એસસી અને એસટી જાતિઓ અને જનજાતિ સમાન વર્ગ નથી, કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે. ઉપરાંત આ મુદ્દાને સમજવા માટે કોર્ટે એક વ્યક્તિનું પણ ઉદાહરણ આપ્યું અને જે ગટર સાફ કરનારે વણકર તરીકે પણ કામ કરે છે, તેમ છતાં આ બંને જાતિઓ એસસી કેટેગરીમાં આવે છે, પરંતુ જાતિના લોકોના બાકીના લોકો કરતા વધુ પછાત હોવાનું તેમણે કહ્યું. કોર્ટે વધુમાં કહ્યું કે આ લોકોના ઉત્થાન માટે રાજ્ય સરકારો એસસી એસટી આરક્ષણનું વર્ગીકરણ અથવા પેટા વર્ગીકરણ પણ કરી શકે છે અને અલગ અલગ કોટા નક્કી કરી શકે છે. ઉપરાંત આવું કરવું બંધારણના અનુચ્છેદ 341ના વિરુદ્ધ નથી. ઉપરાંત જો કોર્ટે એક સૂચના પણ આપી હતી જે રાજ્યમાં સરકારો આ નિર્ણય મનસ્વી રીતે લઈ શકે નહીં અને આમાં કેટલીક શરતો પણ લાગુ થશે.